नमस्कार विद्यार्थी मित्रों, श्रेयसन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में फरी एक बार आप सर्वेनु हार्दिक स्वागत है। चैप्टर नंबर एक नी अंदर अत्यार सुधी में आपणे अलग अलग खेत पद्धतिओ विषे शीखता था। अत्यार सुधी में आपणे टोटल त्रण पद्धति विषे सीखी चूक्या छीए। सौथी पहली हती भूमिने तैयार करवी, त्यारबाद सेकंड मेथड हती वावणी अथवा तो पछी रोपणी। त्यारबाद आपणे शीख्या के जमीन ने तैयार कर्या बाद ज्यारे एनी अंदर पाक उगाड़वामां आवे छे त्यारे उगी गयेला पाक ने पोषण पूरू पाड़वा माटे थईने एने खातर आपवुं पड़े छे, एटले के एने खोराक आपवो पड़े छे। त्यां सुधी आपणे शीखेला छीए। हवे एनाथी आगळ आपणे शीखवानुं छे। हवे विद्यार्थी मित्रो, तमे सौ जाणो छो કે સજીવોને જીવવા માટે ટોટલ ત્રણ વસ્તુ અત્યંત આવશ્યક છે, અને એ છે હવા, પાણી અને ખોરાક। હવે વનસ્પતિને ભૂમિને તૈયાર કરવાને કારણે એમાં જે છિદ્રો બન્યા એને કારણે હવાની અવરજવર સરળતાથી થાય છે, એટલે કે વનસ્પતિ ત્યાંથી હવા લઈ શકે છે। વાતાવરણમાં હવા હોય છે એટલે કે વનસ્પતિને ત્યાંથી હવા મળી રહે છે। ત્યારબાદ સેકન્ડ જરૂરિયાત શું છે ખોરાકની, તો કે ખાતર દ્વારા આપણે વનસ્પતિને ખોરાક પણ આપી દીધો। હવે ત્રીજી જરૂરિયાત છે પાણીની, જે રીતે આપણને પાણીની જરૂર પડે છે એ જ રીતે વનસ્પતિને પણ પાણીની જરૂર પડે છે। આપણા શરીરની અંદર લગભગ 70% આજુબાજુ પાણી હોય છે। હવે આપણને ક્યારે એવો વિચાર આવ્યો ખરો કે પાણીની જરૂરિયાત શા માટે, આપણે રોજ રોજ આટલું બધું પાણી પીએ છીએ, શા માટે? પાણી ન પીએ તો શું થાય, મરી જઈએ બીજું, પણ એ મરવા પાછળનું કારણ શું? વિદ્યાર્થી મિત્રો, પાણી આપણા શરીરમાં ઠંડી અને ગરમીનું પ્રમાણ જાળવી રાખે છે, એટલે કે શિયાળાની અંદર જ્યારે બહુ જ ઠંડી હોય ત્યારે પાણી દ્વારા આપણને ગરમી મળે છે, અને એ જ રીતે જ્યારે ઉનાળાની અંદર બહુ જ ગરમી હોય ત્યારે પાણી દ્વારા આપણના શરીરને ઠંડક પ્રાપ્ત થાય છે। એટલે કે આમ જોવા જઈએ તો પાણી શરીરમાં ઠંડી ગરમીનું પ્રમાણ જાળવી રાખવા માટે આવશ્યક છે। તો એ જ રીતે વનસ્પતિને પણ પાણીની જરૂર હોય છે। જે રીતે આપણે પાણી, આપણને પાણી વગર નથી ચાલતું, એ જ રીતે વનસ્પતિને પણ પાણી વગર ચાલતું નથી, કારણ કે આપણા શરીરમાં તો ફક્ત 70% આજુબાજુ જ પાણી હોય છે, જ્યારે વનસ્પતિમાં લગભગ 90% જેટલું પાણી હોય છે। એટલે કે વનસ્પતિમાં લગભગ 90% જેટલું પાણી હોય છે। હવે જો વનસ્પતિના શરીરમાં આટલું બધું પાણી હોય તો એને પણ આ પાણીની સમતુલા જાળવી રાખવી પડશે, તો અને તો જ એની વૃદ્ધિ અને વિકાસ વ્યવસ્થિત રીતે થઈ શકશે। હવે જનરલી જે આપણો ખરીફ પાક છે, ચોમાસાની અંદર જે પાક વાવીએ છીએ એને તો વરસાદ દ્વારા પાણી મળી રહે છે, પણ જે આપણા બાકીના પાકો છે, રવિ પાક છે કે પછી ઉનાળાની અંદર આપણે કોઈ પાક લેતા હોઈએ, તો એ પાકને પાણી વરસાદ દ્વારા તો મળતું નથી। એના માટે થઈને આપણે પાણીની વ્યવસ્થા કરવી પડે છે, અને એને કહેવામાં આવે છે સિંચાઈ, એટલે કે આર્ટિફિશિયલ રીતે આપણા દ્વારા વનસ્પતિને અપાતું પાણી, જેને સિંચાઈ તરીકે ઓળખવામાં આવે છે, અને એ આપણી નેક્સ્ટ પાક ઉત્પાદનની પદ્ધતિ છે, એટલે કે પાક ઉત્પાદનની ચોથી પદ્ધતિ છે સિંચાઈ। સૌથી પહેલાની વ્યાખ્યા જોઈએ કે સિંચાઈ એટલે શું। તેની વ્યાખ્યાની અંદર આપણે એવું લખી શકીએ કે ખેતરમાં પાકને સમયાંતરે પાણી પૂરું પાડવાની
पद्धति ने सिंचाई कहे छे। એટલે કે આપણા દ્વારા પાકને પાણી આપવામાં આવે એને સિંચાઈ તરીકે ઓળખવામાં આવે છે। હવે માની લો કે તમને કોઈ પૂછે કે પાકને પાણી આપવા પાછળનું કારણ શું છે। માની લો કે તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયો કે વનસ્પતિને શા માટે પાણી આપવામાં આવે છે, અથવા તો પછી પાકને પાણી પૂરું પાડવા પાછળનું કારણ શું, સિંચાઈ શા માટે કરવી પડે છે, આવો કોઈ ક્વેશ્ચન તમને પૂછાયો તો શું લખી શકો। જનરલી એના ચાર કારણો છે કે ચાર કારણોસર આપણે સિંચાઈ એટલે કે પાકને પાણી આપવું પડે છે। ફર્સ્ટ કારણ એને એવું છે કે જે આપણે વાવણી દ્વારા બીજ વાવ્યું છે એ બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થઈ શકતું નથી। એટલે કે ફર્સ્ટ કારણ એવું છે કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થઈ શકતું નથી। એટલે કે વાવણી દરમિયાન જે આપણે બીજ વાવેલું છે એ બીજને જો આપણે પાણી નહીં આપીએ તો એ બીજમાંથી ફણગોજ નહીં ફૂટે, અને જો ફણગોજ નહીં ફૂટે એનું અંકુરણ જ નહીં થાય તો પછી પાક તૈયાર થવાનો છે જ નહીં। એટલે જ જ્યારે આપણે ભૂમિને તૈયાર કરવી એ ટોપિક શીખ્યા ત્યાં એ સમયે આપણે લખેલું હતું કે પાકને વાવતા પહેલાં જમીનને પાણી આપવું જરૂરી છે। હવે પાકને વાવતા પહેલાં એ પાણી આપવાની જરૂરિયાત શા માટે છે, તો કે એના કારણે પાણી આપવાથી જમીન છે પાણીવાળી બનશે, અને પાણીવાળી જમીનની અંદર જ્યારે આપણે વાવણી કરીએ છીએ ત્યારે જે બીજ આપણે વાવ્યું છે એ પાણીને કારણે ઉગી નીકળશે, એનું અંકુરણ થશે। જો જમીન સૂકી હશે, શુષ્ક પરિસ્થિતિ એટલે કે એકદમ સૂકી જમીન હશે, નહીં અંદર ભેજ હોય ને બિલકુલ પાણી હોય, તો એવી પરિસ્થિતિની અંદર બીજ છે ઉગી શકતું નથી, એના કારણે થઈને આપણે એને પાણી આપવું પડે છે। સેકન્ડ કારણ શું છે, તો કે પાણીમાં ઓગળેલા ખનિજોનું વહન પાણીમાં ઓગળેલા ખનિજોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે। અને આ વસ્તુ કૃત્રિમ ખાતરના ઉપયોગ વખતે આપણે શીખી ગયા છીએ। આપણે શીખ્યા હતા કે કૃત્રિમ ખાતર છે એ પાણીમાં દ્રાવ્ય છે ને એને કારણે પાણીની સાથે સાથે વનસ્પતિના તમામ ભાગ સુધી પહોંચી શકશે। બસ એ જ રીતે અહીંયા કે પાણીમાં ઓગળેલા ખનિજનું વહન એટલે કે જે આપણે ખાતર આપ્યું છે એ પાણીમાં દ્રાવ્ય થઈ જશે, અને પાણીની સાથે સાથે વનસ્પતિના દરેક ભાગ સુધી એ ખનિજો છે વહન પામશે, એને કારણે વનસ્પતિના પ્રત્યેક ભાગ સુધી ખનિજ દ્રવ્યો એટલે કે પોષક દ્રવ્યો પહોંચતા થઈ જશે પહોંચી જશે, ને એને કારણે વનસ્પતિ પોતાનો વિકાસ કરી શકશે। જે રીતે આપણા શરીરમાં પણ જે આપણું રુધિર છે એની અંદર સૌથી વધુ માત્રામાં પાણી હોય છે, હવે એ રુધિરનું કામ શું છે, તો કે કોઈ પણ જગ્યાએ આપણા શરીરમાં પદાર્થને લાવવા લઈ જવાનું કામ છે એ આપણા રુધિર મારફતે થાય છે આપણે જાણીએ છીએ। જસ્ટ ફોર એક્ઝામ્પલ, તમને કદાચ ખ્યાલ હશે કે કદાચ તમને માથું દુખતું હશે, તો માથું દુખવાની જે તમે ગોળી લ્યો છો, હવે ગોળી તો આપણે ક્યાંથી લઈએ છીએ, મો વાટે, હવે મો વાટે ગોળી લીધી છે તો વધીને પાચન તંત્ર સુધી પહોંચવાની છે, તો પછી મો વાટે લીધેલી ગોળીની અસર માથા સુધી ક્યાંથી થઈ। સીધું રીઝન છે કે જે ગોળી તમે લીધેલી છે પાચન તંત્ર દ્વારા પાચન થઈ રુધિરમાં ભળે છે, અને એ રુધિર ફરતું ફરતું જ્યારે માથાના ભાગે પહોંચે છે ત્યારે એ ગોળીની અસર થાય છે અને તમને માથું દુખતું બંધ થઈ જાય છે। એટલે કે આ રીતે પ્રત્યેક ભાગમાં વહન કરવાનું કામ
પાણીનું છે કે પાણી દ્વારા દરેક ભાગ સુધી જે ખનીજો છે એનું વહન થઈ જાય છે અને એને કારણે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્ય પ્રાપ્ત થાય છે. આ માટે થઈને આપણે પાણી આપવું જરૂરી છે. ત્યારબાદ નેક્સ્ટ રીઝન જે મનુષ્યમાં છે એ જ વનસ્પતિમાં છે. હવે મેં તમને કીધું હતું કે આપણા શરીરને પાણીની જરૂરિયાત શું છે, તો કે એક તો આની જેમ જ કે દરેકે દરેક પદાર્થનું વહન રુધિર મારફતે શરીરમાં થવું જોઈએ, જે પાણીને કારણે સંભવ બને છે. હવે જે રીતે પાણી દ્વારા આપણું શરીર ઠંડી અને ગરમી સામે રક્ષણ મેળવી શકે છે, એ જ રીતે પાણીને કારણે વનસ્પતિ પણ, એટલે કે તેને કારણે અથવા તો પછી તે વનસ્પતિને તે એટલે પાણી વનસ્પતિને ઠંડી અને ગરમ હવાથી રક્ષણ આપે છે. એટલે કે આ રીતે પાણીને કારણે જે ગરમી ઠંડીનું બેલેન્સ છે એ જળવાઈ રહે છે. જો અતિશય ઠંડી હશે તો એની સામે ગરમી પૂરી પાડશે, અતિશય ગરમી હશે તો એની સામે ઠંડક પૂરી પાડશે. એટલે કે આ રીતે ઠંડી ગરમી એટલે કે ઋતુઓની સામે લડાઈ લડવા માટે વનસ્પતિને પાણી આપવું જરૂરી છે. અને લાસ્ટ રીઝન છે સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનની અંદર પાણીનો ભેજ જળવાઈ રાખવા માટે જાળવી રાખવા માટે પાણી આપવું જરૂરી છે. એટલે કે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે પાણી આપેલું હશે ત્યારે તો પાણી એને મળી જશે, પણ એકવાર પાણી આપ્યા બાદ જો લાંબા સમય સુધી એને પાણી નહીં આપીએ તો શું થશે, તો કે પાણી આપેલું છે જ્યાં સુધી એની અસર છે ત્યાં સુધી એને પાણી મળતું રહેશે, પણ જેવી અસર ખતમ થઈ જશે એટલે ફરીથી પરિસ્થિતિ શુષ્ક થઈ જશે, વહન નહીં થાય, ઠંડી ગરમીથી રક્ષણ નહીં મળે. એને કારણે પાકને સમયાંતરે, શબ્દનો ઉલ્લેખ આપણે કરેલો છે કે સમયાંતરે એટલે કે સમયે સમયે એને પાણી આપવું જરૂરી છે. જે રીતે આપણા મનુષ્યમાં તો એલર્ટ છે કે પાણીની જરૂર ઊભી થાય ત્યારે આપણને તરસ લાગે છે ને પાણી પી લઈએ છીએ, પણ વનસ્પતિ તો બચારી બોલી શકતી નથી કે આપણને કહી શકતી નથી કે મને તરસ લાગે છે. એટલે કે આપણે એનું આયોજન કરવાનું છે કે સમયે સમયે એને પાણી આપતું રહેવાનું છે, જેને કારણે શું થશે, જમીનમાં પાણીનો ભેજ જળવાઈ રહેશે. એટલે કે જમીન છે ભીનાશવાળી રહેશે અને એને કારણે આ બધી જ વસ્તુ છે સરળતાથી થઈ શકશે અને એના કારણે કે એના દ્વારા સ્વસ્થ પાકનો ઉછેર થઈ શકશે. એટલે કે આ માટે થઈને સિંચાઈની જરૂર ઊભી થઈ છે અને એટલા માટે થઈને વનસ્પતિને પાણી આપવું પડે છે. હવે સવાલ એ થાય કે વરસાદ દ્વારા તો એને પાણી મળી રહે છે એમાં તો કોઈ વાંધો છે નહીં, પણ વરસાદ નથી ત્યાં આ સિંચાઈ કરવા માટે થઈને કોઈના સ્ત્રોત છે ખરા, અથવા તો પછી કોઈ એવું પૂછે કે સિંચાઈના સ્ત્રોત જણાવો, તમારે વનસ્પતિને પાણી આપવાનું છે પણ પાણી તમે લાવશો ક્યાંથી. હવે જનરલી સિંચાઈ માટેના સ્ત્રોતો વિશે આપણે જાણીએ છીએ તો કે વરસાદ સિવાય આપણને પાણી ક્યાં ક્યાંથી પ્રાપ્ત થાય છે, તો કે નદી, તળાવ, સરોવર, નહેર, કુવાઓ, બોર કુવાઓ, આ વગેરેમાંથી આપણે પાણી મેળવી શકીએ છીએ. એટલે કે જ્યાંથી આપણને
પાકને આપવા માટે થઈને પાણી અવેલેબલ છે, જ્યાંથી પાકને આપવા માટે પાણી આપણને મળે છે એ બધાને સિંચાઈના સ્ત્રોત તરીકે ઓળખાવી શકાય. હવે આપણે જાણીએ છીએ કે નદી, તળાવ, સરોવર, નહેર, કૂવા, બોરકૂવા આ બધામાંથી આપણે પાકને પાણી આપી શકીએ છીએ, એટલે કે આ બધા સિંચાઈના સ્ત્રોત છે. હવે આટલે સુધી તો આપણને ખબર પડી ગઈ કે પાકને પાણી આપવું જરૂરી છે અને સમયાંતરે પાણી આપવું જોઈએ, કે જેને આપણે સિંચાઈ કહીએ છીએ. આ બધામાંથી આપણને પાણી પ્રાપ્ત પણ થશે. પણ હવે મોટો સવાલ એ રહે છે કે આ બધા સ્થાન પાણીના પ્રાપ્તિ સ્થાનથી પાક સુધી, દરેક પાક સુધી પાણી પહોંચાડવું કઈ રીતે, એટલે કે સિંચાઈની કોઈ રીત ખરી કે આ મેથડ દ્વારા પાક સુધી આપણે પાણી પહોંચાડી શકીએ? તો કે હા, પાણીને સિંચાઈ માટેની બે રીત છે. એક છે પરંપરાગત રીત, એટલે કે બે ભાગમાં એને વહેંચવામાં આવે છે. એક છે સિંચાઈ માટેની પરંપરાગત રીતો અને બીજું છે એની આધુનિક પદ્ધતિઓ. પરંપરાગત રીત એટલે શું? તો કે જે પહેલાંના સમયમાં વપરાતી હતી, પણ એ બધી રીત દ્વારા શ્રમ અને સમય બંનેનો વ્યય થતો હતો, એટલે કે ઘણી બધી મહેનત કરવી પડતી હતી અને ત્યારબાદ પાક સુધી પાણી પહોંચાડવામાં આવતું હતું. એટલે કે એ જે જૂની પદ્ધતિઓ છે, જ્યારે આવી લેટેસ્ટ ટેકનોલોજી નહોતી, એ સમયમાં વપરાતી પદ્ધતિઓને પરંપરાગત રીતે તરીકે ઓળખીએ છીએ. અને હાલમાં જે વપરાતી ટેકનિક્સ છે, કે હાલમાં જે રીતે આપણે પાકને પાણી આપીએ છીએ, એને સિંચાઈની આધુનિક પદ્ધતિઓ વિશે આપણે ઓળખીએ છીએ. હવે આપણે એ બંને રીતો વિશે શીખવાનું છે કે પરંપરાગત રીતો કઈ કઈ હતી, કઈ રીતે પાણી અપાતું હતું, એ જ રીતે આધુનિક પદ્ધતિઓ કઈ છે ને હવે કઈ રીતે એને પાણી આપવામાં આવે છે. એટલે આટલું તમારી નોટબુકની અંદર નોંધ કરી દો, ત્યારબાદ આપણે બંને મેથડ વિશે શીખીએ. સૌથી પહેલા આપણે ભણીએ સિંચાઈની પરંપરાગત રીતો. એટલે કે જૂના જમાનાની અંદર પાકને પાણી આપવા માટે થઈને ટોટલ ચાર પદ્ધતિઓ હતી, જેમાંની પહેલી છે મોટ, બીજી પદ્ધતિ છે ચેન પંપ, ત્રીજી પદ્ધતિ છે ઢેકલી અને ચોથી પદ્ધતિ છે રેટ. એટલે કે પરંપરાગત સિંચાઈની પદ્ધતિઓ કઈ છે આવું પૂછે, અથવા તો પછી વિકલ્પમાં તમને પૂછાય કે નીચેનામાંથી કઈ સિંચાઈની પરંપરાગત રીત નથી આવું પૂછાય, તો આમાંથી ત્રણ હોવી જોઈએ અને આ સિવાયની જે કંઈ પણ છે એ પરંપરાગત રીત નથી. અથવા તો પછી ઊંધું પૂછાય કે સિંચાઈની પરંપરાગત રીત કઈ છે, તો આ ચાર શબ્દને યાદ રાખવાના છે કે સિંચાઈ માટેની પરંપરાગત રીતો કઈ, તો મોટ, ચેન પંપ, ઢેકલી અને રહેટ. હવે આ બધા શબ્દ સાંભળીને જ આપણને એવો વિચાર આવે કે ભાઈ આ કેવી કેવી રીતોના નામ છે ને કઈ રીતે આના દ્વારા પાકને પાણી અપાતું હશે. કે સૌથી પહેલાં આ ચારે ચાર પદ્ધતિઓ માટેની એક કન્ડિશન હતી કે સિંચાઈની આ પદ્ધતિઓ ક્યાં અને કઈ રીતે વાપરી શકાય, તો કે આ પદ્ધતિઓ માટે થઈને ખાસ ખેતરની અંદર કૂવાઓ,
બોરકુવા અથવા તો ખેત તલાવડી હોવી ફરજિયાત હતી, એટલે કે તમારા ખેતરની અંદર કોઈ સિંચાઈનો સ્ત્રોત જરૂરી છે. અને સિંચાઈનો સ્ત્રોત જો ખેતરની અંદર હોય ત્યારબાદ જ આ ચાર પદ્ધતિ વડે પાકને પાણી આપી શકાતું હતું. જો ખેતરમાં સિંચાઈનો કોઈ સ્ત્રોત છે જ નહીં તો પછી આ પદ્ધતિ આપણા માટે કંઈ જ કામની હતી નહીં. હવે એના વિશે આપણે શીખીએ એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે આ પદ્ધતિઓ દ્વારા પાકને પાણી આપવામાં આવતું હતું. એના માટે થઈને તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી આકૃતિને તમે સામે રાખો કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ રીતે આ પદ્ધતિ વાપરવામાં આવતી હતી. સૌથી પહેલાં આપણે વાત કરીએ મોટ નામની પદ્ધતિની. હવે જે મોટ નામની પદ્ધતિ છે એનું ચિત્ર તમારી પાઠ્યપુસ્તકમાં અહીંયા આપેલું છે. હવે એમાં તમે જોઈ શકશો કે એક ખેડૂત છે જેના હાથમાં આવો એક ઘડા આકારની એક કોથળી છે અને અહીંયા કૂવાની ઉપર ગરગડી લગાવેલી છે અને ત્યારબાદ એ જો જે નીક વહે છે એ જે પાણીની આખી જે ચાલતી લાઈન છે એની અંદર એ કૂવામાંથી પાણી ખેંચીને નાખે છે. હવે આ ચિત્ર થોડુંક અધૂરું છે. રિયલમાં આ મેથડ આખી કઈ રીતની હતી તો કે કોઈ પણ જે કૂવો છે એ કૂવાના કાંઠા પર અહીંયા જે રીતે આકૃતિમાં બતાવ્યું છે મુજબ ગરગડી લગાવેલી હોય. હવે એ ગરગડીમાંથી એક દોરડું પસાર કરેલું હોય ને દોરડાના છેડે પાણી ભરવાનું કોઈ પાત્ર બાંધેલું હોય. જ્યારે આ બીજો છેડો છે એ બીજા છેડાને બળદ સાથે બાંધવામાં આવતો, એટલે કે એ જ રીતે ખેડ કરવા માટે બળદનો ઉપયોગ થતો એ જ રીતે પાણીને સિંચવા માટે. આમ જોઈએ તો આપણે પાણી સિંચવું એમ કહીએ એટલે કે કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે બળદને અહીંયા જોઈન્ટ કરવામાં આવતા, કે બળદ છે એના માથે જોલી ધરી હોય એની સાથે આ દોરડું બાંધી દેવામાં આવતું અને ત્યારબાદ આ પાણીના આ જે પાણી ભરવાનું પાત્ર છે એને કૂવામાં નાખવામાં આવતું. એટલે કે શું કરે, બળદ છે એને અહીંયા ઊભા રાખેલા હોય, આ પાત્રને કૂવામાં નાખે, જે અહીંયા ઊભેલો ખેડૂત છે એને સહેજ આમ હલાવી પાત્રની અંદર પાણી ભરી દે અને ભરી ગયેલા પાત્રને ખેંચવા માટેનું બળ ખેડૂતને ન વાપરવું પડે એના માટે થઈને એને દોરડાનો બીજો છેડો બળદ સાથે બાંધેલો હોય. એટલે કે ખેડૂત બળદને આગળ ચલાવશે, એટલે કે જેવા બળદ આગળ ચાલશે એવી આ દોરી ખેંચાશે અને એ દોરી ખેંચાવાને કારણે આ પાત્ર છે ઉપર આવશે અને જેવું આ પાત્ર કાંઠે પહોંચી જાય એટલે ખેડૂત એને નમાવી અને અહીંયા છે પાત્રને ઢોળી નાખશે, કેમ કે અહીંથી એક પાણીની લાઈન પસાર થતી હશે કે જેને આપણે જનરલી ધોરિયા તરીકે ઓળખીએ છીએ, એટલે કે એ પાણીના ધોરિયાની અંદર એ ખાલી કરી દેશે. ફરી પાછું બળદને પાછા લાવશે, પાત્રને ભરશે, બળદને આગળ લઈ જશે, કાંઠે આવશે એટલે પાણી પાછું આમાં ઠલવી દેશે. એટલે કે આ રીતે કૂવામાંથી પાણી બહાર કાઢવાની જે પદ્ધતિ છે એ મોટ તરીકે ઓળખાય છે. હવે એની માટે બીજો શબ્દ પણ વાપરી શકાય, ગરગડીયુક્ત વ્યવસ્થા. કેમ કે મોટ તો ઠીક છે પણ આમાં ગરગડી ફરજિયાત જરૂરી હતી, એટલે કે ગરગડીયુક્ત વ્યવસ્થાવાળી સિંચાઈની પદ્ધતિ કઈ, તો કે મોટ. ત્યારબાદ સેકન્ડ આપેલું છે ચેઇન પંપ. હવે ચેઇન પંપની આકૃતિ પણ તમારા પાઠ્યપુસ્તકમાં તમને આપેલી છે પણ એની અંદર થોડુંક અધૂરું છે. હવે ચેઇન પંપની અંદર શું હતું, તો કે ચેઇન પંપ પદ્ધતિની અંદર અહીંયા જે રીતે પાણીનો આ રીતે ધોર્યો છે એ પાણીની જે લાઈન હોય એની ઉપર એક વ્હીલ રાખવામાં આવે કે જે ચકેડી આકારનું હોય. આ વ્હીલ અને એ જ રીતે અહીંયા પાણીની અંદર એટલે કે કૂવો હોય તો કૂવો કે પછી ખેત તલાવડી હોય તો એની અંદર પણ એક નાનું વ્હીલ રાખવામાં આવ્યું હોય અને આ બંને વ્હીલ સાથે એક ચેઇન જોડેલી હોય અને ચેઇનની સાથે સાથે અમુક અંતરે પાણી ભરવાના પાત્રો લટકાવેલા હોય. હવે તમને જે આકૃતિ આપેલી છે એની અંદર આટલો જ ભાગ બતાવવામાં આવ્યો છે, આ ભાગ બતાવવામાં આવેલો નથી પણ આ રીતની આખી પૂરેપૂરી સિસ્ટમ હોય છે. જે રીતે આપણે સાયકલની અંદર હોય
કે ચેઇન ફરે એને કારણે એક વ્હીલના સપોર્ટથી બીજું વ્હીલ પણ ફરતું હોય છે, બસ એ જ રીતે. અને અહીંયા એક હેન્ડલ રાખેલું હોય છે. હવે જ્યારે આ હેન્ડલને ફેરવવામાં આવે એટલે કે આ હેન્ડલ ફરવાથી એની સાથે જોડેલી ચેઇન દ્વારા આ સર્કલ પણ ફરશે. એટલે કે એક ચક્ર તમે ફેરવશો સાથે બીજું ચક્ર ઓટોમેટિક ફરશે, અને બંને ચક્ર ફરવાને કારણે આ ચેઇન છે આખે આખી ફરશે. હવે આ ભાગ ક્યાં છે તો કે પાણીની અંદર. એટલે કે જ્યારે આ પાણીનું પાત્ર છે એ અહીંયા પાણીમાં આવશે ત્યારે ભરાઈ જશે, અને ત્યારબાદ આ ભરેલું પાત્ર જ્યારે અહીંયા પહોંચશે ત્યારે આમ કરીને આમ ખાલી થઈ જશે. એટલે કે આ ચક્રને પાણીને જ્યાં ઠલવવાનું છે ત્યાં જ રાખેલું હોય. એટલે કે જેવું એક સાયકલ ફેરવશે એટલે પાણી અહીંથી ભરાય નહીં થી બહાર, વળી ફેરવશે એટલે અહીંથી ભરાય નહીં થી બહાર. પણ એના માટે થઈને ફરજિયાત ખેડૂતે શ્રમ કરવો પડતો કે એને સતત હેન્ડલથી ફેરવતા રહેવું પડતું, અને એને કારણે આ પાણી છે એને બહાર કાઢી શકાતું હતું. એટલે આ મેથડ ચેઇન પંપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ મેથડ છે ઢેકલી. હવે ઢેકલીની અંદર શું હતું? ઢેકલી મેથડની અંદર પણ આ કૂવા પાસે જ પાણીની લાઈન રાખવામાં આવેલી હોય, અને જે ખેડૂત છે એ અહીંયા ઊભેલો હોય. હવે અહીંયા તમને આકૃતિમાં દેખાય છે એ મુજબ આવું વી આકાર જેવું એક્સટેન્ડ અથવા તો પછી ઝાડનું કોઈ થડ ત્યાં લગાવેલું હોય, અને એની સાથે એક દંડ રાખેલો હોય. હવે એ દંડમાં તમે જોઈ શકો છો કે એક બાજુ પાણીનું પાત્ર બાંધેલું છે અને બીજી બાજુ મોટો પથ્થર બાંધવામાં આવે. હવે આ છે એક પ્રકારનું શીસો, જેને આપણે કહીએ છીએ ઊંચક નીચક જેવી પદ્ધતિ થશે. ખેડૂત શું કરશે કે અહીંથી આ જે પાણીવાળો પાણીનું પાત્ર બાંધેલું છે એ બાજુનો દંડ છે એને નીચે કરશે, અને નીચે કરશે એટલે આ સીધું ક્યાં જશે? પાણીમાં બોળાશે. એટલે કે પાણીને બોળાવાને કારણે પાણી આ પાત્રની અંદર ભરાઈ જશે, અને નીચે કરી પાણી ભરાય એટલે દંડને છોડી દેશે. જેવો છોડશે એટલે શું થશે કે આ બાજુ ભારે પથ્થર આપણે બાંધેલો છે, હવે આ બાજુથી તો મેં ભાર આપવાનું બંધ કરી દો છો, સામે ભારવાળી વ્યક્તિ બેઠેલી છે, તો શું થશે? ઓટોમેટિક આખે આખો દંડો છે નીચે હતો એ ક્યાં આવી જશે? ઉપર. એટલે કે પાણી ભરાઈ ગયેલી ડોલ ઉપર આવી જશે, અને ઉપર આવ્યા બાદ ખેડૂત છે આમાં ઠલવી દેશે. ફરીથી અહીંથી થોડુંક પ્રેશર આપી નીચે કરશે, ભરાઈ જશે એટલે છોડી દેશે, ઉપર આવી જાય એટલે ઠલવી દેશે. એટલે કે આ રીતે ઊંચક નીચક જેવી પદ્ધતિ દ્વારા પાણી છે બહાર કાઢવામાં આવે છે, અને આ પદ્ધતિને ઢેકલી નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ લાસ્ટ પદ્ધતિ છે રેન્ટ. એની પણ કમ્પ્લીટ આકૃતિ તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. હવે એમાં પણ શું હતું કે આ રીતે કોઈ પાણીનો જ સ્ત્રોત છે, એ પાણીના સ્ત્રોતની અંદર એક મોટું વ્હીલ જે તમને દેખાય છે રાખવામાં આવેલું હોય, અને એ વ્હીલના અડધા ભાગથી આવી એક પાણીની લાઈન જોઈન્ટ કરેલી હોય. એટલે કે અત્યાર સુધી આપણે પાણી એમાં બહાર ઠલાવતા હતા, અહીંયા ખાસ સમજવા જેવું છે કે આ જે તમારું ચક્ર છે ચક્રના મિડલમાંથી આ લાઈન જોઈન્ટ કરેલી હોય, અને ચક્રને ક્યાં રાખેલું હોય છે? પાણીની અંદર. હવે અહીંયા અંડરગ્રાઉન્ડ એક લાઈન જોડેલી હોય, અને લાઈનને જોડેલી હોય છે અહીંયા બળદ સાથે, કે અહીંથી જે દંડ છે એ બળદ સાથે જોડેલો હોય. હવે બળદ જેમ ગોળ 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 ફરશે એમ આ ધરી ફરશે, અને આ ધરી ફરવાને કારણે કનેક્શનને કારણે આ પૈડું ફરશે. એટલે કે અહીંથી જે પ્રકારે બળદ ફરતું જાય એ પ્રકારે અહીંયા આ વ્હીલ છે ફરતું જાય, અને એની સાથે પાણી ભરવાના પાત્રો લગાવેલા હોય છે. એટલે કે જેવું વ્હીલ ફરશે પાણી ભરાશે, અને પાણી અંદરને અંદર ઠલવાશે. હવે પાણી જ્યાંથી ભરે છે ત્યાં ત્યાં ઠલવાઈ જાય તો પછી પદ્ધતિ ન કામી જાય. એટલા માટે વચ્ચે અહીંયા પાણીની લાઈન જોઈન્ટ કરવામાં આવે કે અહીંથી પાણી ભરાયા બાદ આ પાણી જ્યારે ઢોળાય છે ત્યારે સીધું એક ત્રાંસુ એવી રચના કરેલી હોય કે એની અંદર જ પાણી જાય, અને પાણીનો જે સ્ત્રોત છે ત્યાંથી પાણી બહાર નીકળી જાય. એટલે કે આ રીતે રેન્ટ પદ્ધતિ દ્વારા પાણી સિંચવામાં આવતું. આ ચાર
પરંપરાગત રીતો હતી ને આમાં તમે વિચારી શકો છો કે બળદ હોય કે માણસ ઘણો બધો શ્રમ એટલે કે ઘણી બધી મહેનત કરવી પડે ને ઘણી બધી વાર પણ લાગે અને અહીંયા સુધી તો શું થશે ખાલી હજી પાણી બહાર નીકળશે કે જે તે સિંચાઈના સ્ત્રોત છે ત્યાંથી પાણી બહાર નીકળી શકશે ત્યાંથી હજી પાક સુધી તો પહોંચાડવાનું બાકી છે એટલે કે ઘણી બધી મહેનતને અંતે પણ તમે જુઓ તો ઘણો બધો સમય વેડફાઈ જશે એના માટે થઈને હાલમાં આ પરંપરાગત પદ્ધતિઓને વાપરવામાં આવતી નથી એના સ્થાને સિંચાઈની આધુનિક પદ્ધતિઓને વાપરવામાં આવે છે હવે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ વિશે તમે સૌ લગભગ જાણો જ છો સિંચાઈની આધુનિક પદ્ધતિઓ અને એની અંદર એક છે ફુવારા પદ્ધતિ અને બીજી છે ટપક પદ્ધતિ લગભગ દરેક ખેતરની અંદર હાલમાં આ પદ્ધતિઓ તમને જોવા મળે છે કાં તો ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ હવે આ બંને પદ્ધતિઓનો પહેલો ફાયદો શું તો કે આ જે પદ્ધતિઓ હતી એ બધી પદ્ધતિમાં માણસ અથવા તો કોઈ પશુએ કામ કરવું પડતું જ્યારે આ પદ્ધતિ એ ઓટોમેટિક પંપ દ્વારા થાય છે એટલે કે તમારા અહીંયા જે સિંચાઈનો સ્ત્રોત છે અહીંયા આપણે જે સબમર્સિબલ પંપ મૂકેલો હોય ત્યાંથી પાણી ખેતર સુધી આવી જાય અને ત્યાંથી ઓટોમેટિક સિસ્ટમ આપણે ગોઠવેલી હોય છે કે દરેકે દરેક છોડ સુધી પાણી મળી જાય છે એટલે કે અહીંયા ટેકનોલોજી કામ કરે છે માણસે હા એને ચાલુ બંધ એને ઓપરેટ કરવાની હોય છે બાકી કોઈ ખાસ મહેનત એમાં હોતી નથી એટલા માટે થઈને આ એક તો વધારે સરળ પડે છે બીજું શું તો કે આ પદ્ધતિની અંદર ઘણું બધું પાણીનો વ્યય થાય છે એની સાપેક્ષે બહુ ઓછા પાણીથી સારી એવી સિંચાઈ આ પદ્ધતિ દ્વારા કરી શકાય છે ત્રીજો ફાયદો એ છે કે આ જે પદ્ધતિઓ છે એના દ્વારા ખેતર આખે આખું ભીનું ભીનું થઈ જતું નથી કેમ કે છોડના મૂળ સુધી જ એને પાણી મળશે એટલે કે બહુ વ્યવસ્થિત રીતે પાણી આ પદ્ધતિ દ્વારા આપી શકાશે બીજો ફાયદો એ છે કે અસમતલ ભૂમિ હોય એ અસમતલ ભૂમિમાં પણ આ પદ્ધતિઓ વાપરી શકાશે જ્યારે અસમતલ ભૂમિમાં આ પદ્ધતિ વાપરી શકાશે નહીં અસમતલ ભૂમિ મતલબ ઉબડખાબડ જમીન અથવા તો પછી ઢોળાવવાળી જમીન હવે ત્યાં તમે આ પદ્ધતિ વાપરવા જશો તો પાણી તો ગમે ત્યાં ચાલ્યું જશે ને બનશે એવું કે ઢાળવાળા પરથી નીચે ઉતરી જાય એટલે ત્યાં પાણી મળે ને એને નીચાણવાળો વિસ્તાર છે પાણી ભરાય રહે જેથી કરીને પાક બળી જવાની સંભાવના રહે જ્યારે અહીંયા ગમે તેવી અસમતલ ભૂમિ હોય પાકના મૂળમાં જ પાણી મળશે એટલે કે પાણીનો ક્યાંય વ્યય થવાની બિલકુલ પોસિબિલિટી નથી એટલા માટે થઈને આ પદ્ધતિઓ છે વધુ પ્રચલિત બનેલી છે હવે આમાં હોય છે શું તો કે જનરલી પાક તમારા ખેતરમાં જ્યાં વાવેલો છે ત્યાં આ રીતે પાણીની મુખ્ય પાઇપલાઇન સાથે કાટખૂણે એની સબ લાઇન જોડેલી હોય છે એટલે કે જ્યાં તમે ચાસ પાડેલા છે ત્યાં સુધી આ મુખ્ય પાઇપલાઇનમાં પાણી આપો એટલે કે આ કાટખૂણે રહેલી નળી સુધી આ પાણી પહોંચી જાય હવે જો ફુવારા પદ્ધતિ હશે તો જ્યાં જ્યાં પાક તમે વાવેલો છે ત્યાં આવી નોઝલો લગાડેલી હોય અને જ્યારે તમે પાણી છોડશો ત્યારે એ નોઝલમાંથી ફુવારા રીતે ફુવારાની જેમ પાણી છૂટશે કે જેથી કરીને વરસાદની જેમ પાકને એક જ પાકને પાણી મળશે જ્યારે જો ટપક પદ્ધતિ હોય તો અહીંયા આવો વાલ્વ રાખેલા હોય છે કે જ્યારે પાણીનું પ્રેશર આવશે વાલ્વ ખોલી જશે પાકને પાણી મળશે અને જ્યારે પ્રેશર બંધ થઈ જશે વાલ ઓટોમેટિક બંધ એટલે કે એથી કરીને માટી કે ધૂળ આ લાઇનની અંદર ઘૂસી શકશે નહીં એટલે કે આ બસ સેમ જ પદ્ધતિ છે કે ફુવારા પદ્ધતિમાં ઉપર આટલીક પાઇપ મૂકવી પડે કે જેથી કરીને ફુવારાની જેમ પાણી આવે
જ્યારે ટપક પદ્ધતિ હોય તો વાલ્વ લગાવેલા હોય અને સીધા જ જમીનની અંદર મૂળમાં જ પાણી મળતું રહેશે. એટલે કે આ રીતે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ અસમતલ ભૂમિ છે, પાણી જ્યાં ઓછું છે, રેતાળ જમીન છે, આ બધી વસ્તુ માટે આ બંને પદ્ધતિ આશીર્વાદરૂપ છે. અને બીજું એ કે પંપ દ્વારા કાર્ય કરે છે એટલે શ્રમ સમય કાંઈ જરૂર પડતું નથી. એટલે આ બે પદ્ધતિ. આ સિવાયની અન્ય રીતોની વાત કરીએ તો છે ધોરિયા પદ્ધતિ. હવે આજે વપરાતું એની અંદર ઓલમોસ્ટ ધોરિયા પદ્ધતિ વાપરવામાં આવતી, કે જે પાણીની મુખ્ય લાઈન આપણે જે પાણી ભરતા હતા એ ધારો કે આ મુખ્ય લાઈન છે, અને આપણે આ બે પદ્ધતિમાં કાટખૂણે પાઇપલાઈનો લગાવેલી છે એની બદલે આ ચાર પદ્ધતિ એટલે ધોરિયા પદ્ધતિની અંદર ધોરિયા ગાળવામાં આવતા અને શું કરવામાં આવતું, કંઈથી પાણી જ્યારે મોકલવામાં આવ્યું સૌથી પહેલાં બધાને બંધ કરી દેશે, આ એક લાઈનમાં પાણી જવા દેશે, પછી આ બંધ કરી દેશે બીજી લાઈનમાં જવા દેશે, બંધ કરીને ત્રીજી લાઈનમાં. એટલે કે કદાચ તમે શબ્દ સાંભળ્યો હશે નાકા વાળવા ગયા એમ, ત્યારે તે નાકા વાળવાની જરૂર ધોરિયામાં પડતી. અને ત્યાર પછીની એક પદ્ધતિ છે અન્ય રીતની અંદર ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ, ધોરિયા પિયત પદ્ધતિ, અને ચોથી પદ્ધતિ ક્યારા પદ્ધતિ. હવે ક્યારા પદ્ધતિનો ઉલ્લેખ તમારા પાઠ્યપુસ્તકમાં કરેલો નથી. ક્યારા પદ્ધતિ ક્યાં કામ આવશે, તો કે જ્યાં ફળની ખેતી થશે ત્યાં ક્યારા પદ્ધતિ કામ આવશે. કે જનરલી આપણે જોઈએ છીએ કે ફ્રૂટ્સની ખેતી હવે એકવાર એનો છોડ ઉગાડ્યા પછી વારંવાર ઉગાડવાનો હોતો નથી, દર સિઝનમાં ખાલી આ ફળ જ આવતા હોય છે. એટલે કે ત્યાં ફ્રૂટનું જે આખું ઓલું છોડ છે અહીંયા ક્યારો કરવામાં આવે અને ક્યારે ક્યારે જ પાણી રેડવામાં આવે, એટલે આ રીતે ક્યારા પદ્ધતિ દ્વારા પણ પાકને પાણી આપવામાં આવે છે. ક્લિયર? એટલે કે અહીંયા સિંચાઈનો ટોપિક આખે આખો પૂર્ણ થાય છે, કે આ રીતે સિંચાઈની અંદર એની વ્યાખ્યાથી લઈને શા માટે પાણી આપવાનું, કઈ કઈ મેથડ વપરાય છે, આ બધા જ વિષય આપણે ભણી ચૂક્યા છીએ. એક લાસ્ટ વાત કે હાલના સમયમાં પાણી ખેંચવા માટે જે પંપ વપરાય છે એ પંપ સેના સેના દ્વારા ચાલતા પંપ હોય છે, આવો ક્વેશ્ચન કદાચ પૂછાઈ શકે. તો આપણે જાણીએ છીએ કે કાં તો એ ડીઝલથી ચાલતો હોય છે, કાં તો એને બાયોગેસની જરૂર પડે છે, કાં તો વિદ્યુત ઉર્જાથી ચાલતા પંપો હોય છે, અથવા તો પછી અત્યારે લેટેસ્ટ પંપ છે એ સૌર ઉર્જાથી એટલે કે સૂર્ય ઉર્જાથી ચાલતા પંપો હોય છે. એટલે કે પંપ ચલાવવા માટે આના માટે પાણી ખેંચવાની જરૂર પડે, પંપ કાં તો ડીઝલ, કાં તો બાયોગેસ, કાં તો વિદ્યુત ઉર્જા અથવા તો સૌર ઉર્જાથી ચાલતા પંપ હોય છે. અને આ રીતે પાકને પૂરેપૂરું પાણી આપવાથી એટલે કે સારી એવી સિંચાઈ કરવાથી પાક સારો એવો ઉગી નીકળે છે. બરાબર છે? તો ચલો ત્યારે નેક્સ્ટ પદ્ધતિ વિશે આપણે આવતા લેક્ચરમાં સમજીશું. ત્યાં સુધી નમસ્કાર.